નમસ્કાર મિત્રો, હું છું નકુમ રોહિત અને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મેક જીકે રાઇઝિંગ ધ નોલેજમાં. મિત્રો, આજે આપણે વાત કરીશું કે ગુજરાતમાં આવેલી યુનિવર્સિટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધન કેન્દ્રો એ વિશે આજે આપણે વાત કરવાનો છે. મિત્રો, તો એ જોઈએ છે કે ક્યાં ક્યાં નામથી યુનિવર્સિટી, શૈક્ષણિક સંસાધનો અને સંશોધન કેન્દ્ર આવેલા છે, તે ક્યાં આવેલી છે અને તેની શરૂઆત ક્યારથી થયેલી છે, તે બધું જોઈએ આપણે આ વિડીયોમાં. પણ તે પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળતી રહે. તો હવે આપણે આગળ વાત કરીએ મિત્રો કે ગુજરાતમાં આવેલી યુનિવર્સિટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધન કેન્દ્રો વિશે આગળ જોઈએ. તો મિત્રો, છે પહેલું ગુજરાત વિદ્યાપીઠ, તે અમદાવાદમાં આવેલી છે, તેની સ્થાપના 1920માં કરાયેલી છે. બીજું છે ગુજરાત યુનિવર્સિટી, તે પણ અમદાવાદમાં જ આવેલી છે અને તેની સ્થાપના 1949માં કરાયેલી છે. મિત્રો, તે પછી આગળ જોઈએ કે ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી, તેને કહેવાય છે IGNOU, તે પણ અમદાવાદમાં જ આવેલી છે અને તેને 1974માં બનાવેલી છે. તે પછી જોઈએ મિત્રો કે નિરમા યુનિવર્સિટી, તે પણ અમદાવાદમાં જ આવેલી છે અને તેની સ્થાપના 2003માં કરાયેલી છે. મિત્રો, તે પછી જોઈએ આપણે કે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી, પણ તે પણ અમદાવાદમાં જ આવેલી છે અને તેની સ્થાપના 1997માં કરાયેલી છે. તે પછી જોઈએ મિત્રો કે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, તે પણ અમદાવાદમાં જ આવેલી છે અને તેની સ્થાપના પણ 1997માં જ કરાયેલી છે. તે પછી આગળ જોઈએ મિત્રો કે રક્ષા શક્તિ યુનિવર્સિટી, તે પણ અમદાવાદમાં જ આવેલી છે અને તેની સ્થાપના 2009માં કરાયેલી છે. ત્યાર પછી જોઈએ મિત્રો કે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટી, તેને કહેવાય છે CEPT, તે પણ અમદાવાદમાં જ આવેલી છે અને તેની સ્થાપના 2005માં કરાયેલી છે. મિત્રો, આવા બધા પ્રશ્નો જે હું તમારા માટે બોલી રહ્યો છું, મિત્રો આ બિન સચિવાલય ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની ભરતીમાં ઘણી વખત પૂછાયેલા છે, એના માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું. તો મિત્રો, આ આગળ તમે શાંતિથી અને સારી રીતે જોજો, જેના માટે તમને ભવિષ્યમાં પણ કોઈ જગ્યાએ એક્ઝામ દેવામાં પ્રશ્ન પૂછાય તો તમે સાચો જવાબ એનો લખી શકો. તો મિત્રો, આગળ જોઈએ કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIM, તેની સ્થાપના અમદાવાદમાં થઈ છે અને તે 1961માં વિક્રમ સારાભાઈએ સ્થાપિત કરી હતી. મિત્રો, તે પછી જોઈએ કે ચિમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ, તે પણ અમદાવાદમાં જ આવેલું છે. તે પછી જોઈએ કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એટલે કે NID, તે પણ મિત્રો અમદાવાદમાં જ આવેલું છે. તો મિત્રો, જોઈએ હવે આગળ કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, તેને મિત્રો PRL કહેવાય છે અને તે પણ અમદાવાદમાં જ આવેલું છે. તે પછી જોઈએ કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન, તેને ATIRA કહેવાય છે અને તે અમદાવાદમાં આવેલું છે. અને મિત્રો, તે કાપડ ક્ષેત્રે નફો નહીં અને નુકસાન નહીં તેવા ધોરણે સંશોધન કરતા એકમાત્ર જ સંસ્થા છે, જે પોતાનો ફાયદો પણ વધારે નથી જોતી અને નુકસાન પણ નથી થતું, એટલે તે એની રેન્જમાં ચાલે છે. તે પછી મિત્રો જોઈએ કે વિકાસ અને શૈક્ષણિક સંચાર એકમ એટલે કે DECU. મિત્રો, DECUને વિકાસ અને શૈક્ષણિક સંચાર એકમ પણ કહેવાય છે અને તે અમદાવાદમાં આવેલું છે. તે પછી જોઈએ કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, તે પણ અમદાવાદમાં જ આવેલી છે. તે પછી ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, તે પણ અમદાવાદમાં જ આવેલું છે. તે પછી આગળ જોઈએ મિત્રો કે ગુજરાત કેન્સર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, તે પણ અમદાવાદમાં જ આવેલું છે. તે પછી જોઈએ કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર, તે પણ અમદાવાદમાં જ આવેલું છે. તે પછી જોઈએ મિત્રો કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર, તે પણ અમદાવાદમાં જ આવેલું છે. તે પછી જોઈએ કે વિદ્યાશાળા, તે પણ અમદાવાદમાં આવેલું છે. તે પછી જોઈએ મિત્રો સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન, તે પણ અમદાવાદમાં આવેલું છે. તે પછી આગળ જોઈએ કે ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, તે ભુજ કચ્છ અને 2003માં બનાવેલ છે. મિત્રો, ભુજ છે તે કચ્છની અંદર જ આવેલું છે, એટલા માટે કચ્છ ભુજ આ રીતે લખવામાં આવેલું છે અને તેની સ્થાપના 2003માં કરવામાં આવી હતી. હવે આગળ જોઈએ મિત્રો કે ડમ્પામ રિસર્ચ સેન્ટર,
તે મુંદ્રા આવેલું છે, તે પણ કચ્છનો જ એક ભાગ છે. તે પછી જોઈએ મિત્રો કે ખારેક સંશોધન કેન્દ્ર, તે પણ મુંદ્રા કચ્છની અંદર જ આવેલું છે. અને મિત્રો જોઈએ કૃષિ સંશોધન કેન્દ્ર, તે પણ ભચાઉ છે, તે જ એક કચ્છનો જ એક ભાગ છે, તેમાં આવેલું છે. મિત્રો હવે આગળ જોઈએ કે કઠોળ સંશોધન કેન્દ્ર, જે દાંતીવાડા આવેલું છે, જે બનાસકાંઠામાં છે. જે બટાકા સંશોધન કેન્દ્ર ડીસા છે, તે પણ બનાસકાંઠામાં જ છે. મિત્રો અત્યારે આપણે બધાને ખબર છે કે ડીસાના બટાકા વપરાય વધારે છે, અત્યારે તેનું સંશોધન કેન્દ્ર પણ બનાસકાંઠા છે. તો આગળ જોઈએ મિત્રો કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા, તે પણ બનાસકાંઠા આવેલું છે. મિત્રો ભાઈ પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી રાસાયણ એટલે ગાંધીનગર, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એ ગાંધીનગરની અંદર આવેલી છે. મિત્રો તે પછી જોઈએ કે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, લો એટલે મિત્રો કાયદો, તે પણ ગાંધીનગરમાં આવેલું છે અને તેની સ્થાપના 2003માં કરેલી છે. અને પછી જોઈએ મિત્રો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી IIT, તેની સ્થાપના પણ ગાંધીનગરમાં થઈ હતી અને તે 2003માં સ્થાપના કરેલી છે. તો તે પછી જોઈએ મિત્રો કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી, તેને NIFT પણ કહેવાય છે અને તે પણ ગાંધીનગરમાં આવેલી છે. મિત્રો ત્યારબાદ જોઈએ કે ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટી, તે પણ ગાંધીનગરમાં આવેલી છે અને તેની સ્થાપના 2009માં કરાયેલી છે. મિત્રો તે પછી જોઈએ કે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, મિત્રો સ્પોર્ટ્સની યુનિવર્સિટીની પણ સ્થાપના ગાંધીનગરમાં જ થઈ હતી અને તેની શરૂઆત 2013થી કરવામાં આવી છે. મિત્રો તે પછી જોઈએ કે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, તેની સ્થાપના પણ ગાંધીનગરે જ કરેલી છે. તે પછી જોઈએ મિત્રો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ, તે પણ ગાંધીનગરમાં જ કરાયેલું છે. તે પછી જોઈએ મિત્રો કે ફળ સંશોધન કેન્દ્ર, ફળ સંશોધન કેન્દ્ર પણ દહેગામ જે ગાંધીનગરમાં જ આવેલું છે મિત્રો. અને ફળ સંશોધન કેન્દ્ર તે પછી જોઈએ આપણે કે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, તેની શરૂઆત પણ ગાંધીનગરમાં જ થઈ હતી, તે 2003માં તેની સ્થાપના કરવામાં આવી છે. મિત્રો તે પછી જોઈએ કે કામધેનુ યુનિવર્સિટી, તે પણ ગાંધીનગરમાં આવેલી છે અને તેની સ્થાપના 2009માં કરાયેલી છે. મિત્રો ગણપત યુનિવર્સિટી, તે ખેરવા આવેલી છે, જે મહેસાણામાં આવેલું છે. મિત્રો મસાલા સંશોધન કેન્દ્ર, જે જસુદણમાં છે, જગુદણ અને તે મહેસાણામાં આવેલું છે. તે પછી જોઈએ મિત્રો આપણે કે ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, તે વડોદરામાં આવેલું છે. પછી જોઈએ મિત્રો કે મહારાજ સયાજીરાવ એટલે MS યુનિવર્સિટી, તે વડોદરામાં આવેલી છે અને તેની સ્થાપના 1949માં કરાયેલી છે. અને બીજી કે બરોડા કોલેજ તરીકે પણ તેની સ્થાપના વર્ષ 1881માં પહેલાં થઈ ગયેલી હતી. મિત્રો તે પછી જોઈએ આપણે સમનદીપ યુનિવર્સિટી, તે પણ વડોદરામાં આવેલી છે. પછી જોઈએ આપણે કે ઇન્ડસ્ટ્રીયલ કંટ્રોલ રિસર્ચ લેબ, તે પણ વડોદરામાં આવેલું છે. તે પછી આગળ જોઈએ મિત્રો કે સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, તેને કહેવાય છે SVNIT, તે સુરતમાં આવેલી છે. મિત્રો પછી બીજું જોઈએ કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, તે સુરતમાં આવેલી છે અને તેની સ્થાપના 1965 અને 1967થી શરૂ કરવામાં આવી હતી. તે પછી જોઈએ મિત્રો કે સરદાર પટેલ યુનિવર્સિટી, તે વલ્લભ વિદ્યાનગરમાં આવેલું છે અને તેની સ્થાપના 1955માં કરાયેલી છે. ત્યારબાદ જોઈએ કે આપણે સરદાર પટેલ પુનઃપ્રાપ્ય ઉર્જા સંશોધન સંસ્થા, તે વલ્લભ વિદ્યાનગરમાં જ કરાયેલી છે. મિત્રો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ, તેની સ્થાપના પણ 1965થી શરૂ કરવામાં આવી હતી. મિત્રો પછી જોઈએ કે આપણે રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર, તે પણ જૂનાગઢ જ છે. અને મિત્રો ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી, જે પહેલી જામનગરમાં આવેલી છે અને તેની સ્થાપના 1967માં કરવામાં આવેલી છે. મિત્રો સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ને CSMCRI, તેની સ્થાપના ભાવનગરે કરેલી છે. તે પછી મિત્રો આપણે આગળ જોઈએ કે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી, તેની સ્થાપના ભાવનગરમાં થયેલી છે અને 1977માં તે બનાવેલી હતી. અને ત્યારબાદ મિત્રો 2012માં ઉપરોક્ત નામકરણ કરવામાં
પણ આવ્યું છે. તે પછી જોઈએ મિત્રો કે ઋતુભરા વિશ્વ વિદ્યાપીઠ, તે સાપુતારામાં આવેલી છે ને, જે ડાંગમાં રહેલું છે. તે પછી જોઈએ મિત્રો આગળ કે હેમચંદ્રાચાર્ય ઉત્તર યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, તે પાટણમાં આવેલું છે અને તેની સ્થાપના 1986 કરવામાં આવી છે. મિત્રો તે પછી જોઈએ કે બીડી એટલે કે તમાકુ સંશોધન કેન્દ્ર, જે આપણે આણંદમાં કરવામાં આવેલું છે. તે પછી જોઈએ કે મિત્રો તમાકુ સંશોધન કેન્દ્ર બીજું છે એ ધર્મજમાં થયું હતું, તે આણંદની અંદર જ છે. તે પછી જોઈએ મિત્રો કે મેઇન રાઈસ એટલે કે ચોખા રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે, તો કે નવાગામ આવેલું છે, જે ખેડાની અંદર રહેલું છે. તે પછી જોઈએ મિત્રો કે ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, તે પણ આણંદની અંદર આવેલું છે. મિત્રો આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી પણ આણંદમાં જ આવેલી છે. અને મિત્રો નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી, જે નવસારીમાં આવેલી છે. તે પછી આગળ જોઈએ મિત્રો કે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, જે જૂનાગઢમાં આવેલી છે. અને મિત્રો સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, તે દાંતીવાડામાં આવેલી છે, જે બનાસકાંઠાની અંદર આવેલી છે અને તેની શરૂઆત 1972 કરવામાં આવી હતી. મિત્રો પછી જોઈએ કે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, જે વેરાવળ છે, જે ગીર સોમનાથમાં આવેલી છે અને તેની સ્થાપના 2008 કરવામાં. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ કે ગુજરાત ટેકનોલોજી એન્ડ એન્વાયરમેન્ટ રિસર્ચ સેન્ટર, તે સાસણ ગીર એટલે જે ગીર સોમનાથની અંદર જ આવેલું છે. મિત્રો તે પછી જોઈએ કે આપણે ધરમસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી DDIT, તે નડિયાદમાં આવેલું છે. મિત્રો તે પછી જોઈએ કે ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર, જે ગોધરામાં આવેલું છે અને જે પંચમહાલની અંદર રહેલું છે. મિત્રો પછી જોઈએ કે પારદેશિક કપાસ એટલે કે કોટનનું સંશોધન કેન્દ્ર ભરૂચ આવેલું છે. તે પછી જોઈએ મિત્રો કે મેઇન કપાસ એટલે કે કોટન સંશોધનનું કેન્દ્ર સુરત અત્યારે ગણવામાં આવે છે. અને સ્ટેટ ઓફ ધી આર્ટ સ્ટેમ સેલ રિસર્ચ સેન્ટર, જે સુરતમાં આવેલી છે. ત્યારબાદ જોઈએ મિત્રો કે ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી, જે પણ જૂનાગઢમાં આવેલી. અને મિત્રો આમાં આપણે એક યુનિવર્સિટી આપણે એડ કરતા ભૂલી ગયા છે, તેનું નામ છે BKNMU, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી પણ જૂનાગઢ ખાતે આવેલી છે. જો મિત્રો આવી ઇન્ફોર્મેશનના નવા નવા વિડીયો હું બનાવતો રહીશ અને તમારા સુધી પહોંચાડતો રહીશ. પણ જો મારી આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.